નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના ગણિત વિષયની સ્વઅધ્યયન પુથીમાંથી ચાલો યાદ કરીએ નો ભાગ સાત જોઈશું ભાગ સાતમાં આપણે પાના નંબર અગિયાર ઉપર આપણને જે મહાવરો આપવામાં આવેલો છે તે મહાવરાનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ગણિત અને ગણિત સિવાયના બધા જ વિષયની સ્વઅધ્યયન પુથીના ચાલો યાદ કરીએ ના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો જોઈએ આપણે પાના નંબર અગિયાર ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે હવે અહીં એવું કહ્યું છે કે માંગ્યા મુજબ ખાલી જગ્યામાં અપૂર્ણાંક લખો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં આપણને એક ખાનું આપવામાં આવેલું છે એટલે કે એક આખે આખું ખાનું છે તો આને આપણે એક કહી શકીએ ત્યાર પછી આ એક ખાનાના અહીંયા તમે જોશો તો ત્રણ ભાગ કર્યા છે અને ત્રણ ભાગ કર્યા એટલે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ એમ આપણે ત્રણ ભાગમાં લખી શકીએ તો આ એક ખાનું જે છે તે તે એકના છેદમાં ત્રણ ભાગનું થશે હવે અહીંયા એકના છેદમાં ત્રણ ભાગનું જે ખાનું છે એના પાછા બે ભાગ કર્યા છે એટલે કે એકના છેદમાં છ એકના છેદમાં છ થઈ જાય અને એવી રીતે અહીંયા કુલ તમે જુઓ તો છ ખાના છે એટલે કુલ છ ખાના છે એટલે તમે જોશો કે અહીંયા બધાના છેદમાં છ છે અને આ છમાંથી એક ખાનું એટલે કે એકના છેદમાં છ તો અહીંયા પહેલાં એક ખાનું હતું એમાંથી ત્રણ ખાના કર્યા એટલે એકના છેદમાં ત્રણ ત્યાર પછી છ ખાના થઈ ગયા એટલે કે એકના છેદમાં છ અહીંયા તમે જોશો તો બાર ખાના કર્યા છે એટલે એકના છેદમાં બાર હવે અહીંયા આપણને એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ એકના છેદમાં ત્રણના સમ અપૂર્ણાંક કયા કયા થાય તો હવે એકના છેદમાં ત્રણના જો સમ તો આપણે એકના છેદમાં છ વધતા એકના છેદમાં છ કરવા પડે એટલે કે બે ના છેદમાં છ ત્યાર પછી બીજો જોતો હોય તો એકના છેદમાં બાર વધતા એકના છેદમાં બાર વધતા એકના છેદમાં બાર એકના છેદમાં બાર કરવા પડે તો ચારના છેદમાં બાર એટલે કે એકના છેદમાં ત્રણના અપૂર્ણાંક થશે એકના છેદમાં છ અને ચારના છેદમાં બાર અહીંયા એકના છેદમાં છ નહીં આવે પણ બે છેદમાં ચાર આવશે ખાસ યાદ રાખજો બેના છેદમાં છ અને ચારના છેદમાં બાર આ એમના અપૂર્ણાંક થશે ખાસ ધ્યાન રાખજો અહીંયા એકના છેદમાં છ નહીં પરંતુ બેના છેદમાં છ આવશે મિત્રો ફરી મળીશું આપણે એક નવા ભાગના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના ચાલો યાદ કરીએના વિડીયો મૂકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમે જરૂરથી મેળવી લેજો અને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કમેન્ટ તથા લાઇક આપવાનું ભૂલશો નહીં